ના પેટલાદ પંથકમાં પણ ભર શિયાળે વરસાદ વરસ્યો, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાનની ભીતિ છે. સંવાદદાતા બુરહાન જોડાઈ ચૂક્યા છે. બુરહાન, પેટલાદમાં વરસાદ વરસી રહ્યો છે, કયા કયા પંથકમાં કેટલો વરસાદ થયો અને કેટલું નુકસાનકારક સાબિત થશે આ વરસાદ? જી, આણંદ જિલ્લામાં જે માવઠાની આગાહી હતી તેના પગલે આજે સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો છે. આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વહેલી સવારે વરસાદ થયો છે, હળવો વરસાદ થયો છે, જ્યારે પેટલાદમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અને કમોસમી વરસાદ કારણે જે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે અત્યારે જે રવિ પાક છે તૈયાર થઈ ગયો છે, જેમાં રાયડો છે, તમાકુ સહિતના જુદા જુદા પાકો તૈયાર થઈ ગયા છે. અને આ માવઠાના કારણે આજે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આણંદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો આણંદ શહેર છે, પેટલાદ છે, બોરસંથકમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે. જો આણંદ શહેરની વાત કરવામાં આવે તો અત્યારે વહેલી સવારે વરસાદ બાદ વરસાદ અટક્યો છે, પરંતુ જે આસપાસના વિસ્તારોમાં છે હજુ પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, અને જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જી, ચિંતા. આભાર આપનો જાણકારી આપવા માટે. તો ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે ઊભા પાક માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ જે લણણી થઈ ચૂકી છે, જે પાકના પાથરા કરી દેવામાં આવ્યા છે, યાર્ડમાં લઈ જવાનો હતો, એ પણ વરસાદમાં પલળી ગયો છે.